નમસ્કાર મિત્રો, કેમ છો? ગ્રામીણ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, રાજ્યમાં ફરી એકવાર લોકડાઉનના અણસાર લાગી રહ્યા છે. મિત્રો, તમે જાણો જ છો કે રાજ્યના મુખ્ય 4 જિલ્લાઓમાં એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની અંદર નાઇટ કર્ફ્યુ લાગુ જ છે. આ ઉપરાંત ઘણા બધા એવા શહેરો છે કે જેની અંદર પણ અત્યારે લોકો સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે, એટલે કે સ્વયંભૂ લોકડાઉન લગાવી રહ્યા છે. તેમજ કેટલાક શહેરોની અંદર સ્વયંભૂ જે કર્ફ્યુ છે તે પણ લાગી રહ્યું છે. તો તે અંગેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. પરંતુ એ પહેલાં આપણી ગ્રામીણ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો કે મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે અત્યારે સૌથી વધારે જે કેસો છે તે સાબરકાંઠાની અંદર છે, એટલે કે સાબરકાંઠાના જે શહેરોનું રેશિયો પ્રમાણે જોઈએ તો કે અત્યારે તે કેસો વધી રહ્યા છે, જેના લીધે સાબરકાંઠા જિલ્લાના કેટલાક શહેરો અને તાલુકાઓ જે છે તે સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે, એટલે કે સ્વયંભૂ લોકડાઉન લગાવી રહ્યા છે. તેમજ કેટલાક લોકો પોતાની દુકાનો પણ બંધ રાખી રહી છે. આ મુજબ જોઈએ તો કે સાબરકાંઠાનું વડીઅલી શહેર જે છે તે આવતીકાલથી 5 ડિસેમ્બર સુધી સ્વયંભૂ 4 વાગ્યા પછી બંધ રહેશે. એટલે કે મિત્રો, આ જે નિર્ણય છે તે વેપારી એસોસિએશન અને પાલિકાની મિટિંગ બાદ લેવામાં આવ્યો છે, જેથી આવતીકાલથી વડાલી શહેરના જે વેપારીઓ છે તે સ્વયંભૂ લોકડાઉન પાડવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે 4 વાગ્યા પછી જે છે તે સ્વયંભૂ દરેક વેપારી પોતાની જાતે જ જે છે તે દુકાનો અને શોપિંગો બધું બંધ કરી દેશે અને 4 વાગ્યાથી લઈ અને 6:15 સુધી આ જે લોકડાઉન છે તેનું પાલન કરવામાં આવશે. અને આ જે નિર્ણય છે તે મિત્રો જોઈએ તો કે અત્યાર સુધી સાબરકાંઠામાં કુલ 2149 કેસ આવી ચૂક્યા છે. તો જેને ધ્યાનમાં લઈ અને આ જે નિર્ણય છે તે વડાલી શહેર દ્વારા લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મિત્રો, સાબરકાંઠાનું જે છે તે પ્રાંતિજ અને તલોદમાં પણ વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે, એટલે કે ત્યાં પણ જે આપણે વડાલી શહેરની વાત કરી એવી રીતે ત્યાં પણ આ જ પ્રકારનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મિત્રો, ઈડરમાં જે કોરોનાના કેસો છે તે ખૂબ જ વધી ગયા છે, જેથી લઈ અને તેના વેપારીઓએ જાહેર કર્યું હતું કે 25 નવેમ્બરથી લઈ અને 9 ડિસેમ્બર સુધી તે લોકો પણ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરશે. અને આ મુજબ મિત્રો, 9 ડિસેમ્બર સુધી ઈડરમાં દરેક ધંધા રોજગાર છે તે બંધ રાખવામાં આવશે. અને આ જે નિર્ણય છે તે કોઈ સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી, પરંતુ વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ કરવામાં આવ્યો છે. અને ફક્ત દવા અને દૂધની દુકાનો જ શહેરની અંદર ચાલુ રહેશે, એટલે કે આ સિવાયની જે દરેક દુકાનો છે તે બંધ રાખવામાં આવશે. એટલે કે મિત્રો, અત્યારે જે આ સ્વયંભૂ લોકડાઉન અથવા તો સ્વયંભૂ જે કર્ફ્યુનું એલાન છે તે ફક્ત ને ફક્ત સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકાઓ અને અલગ અલગ શહેરોમાં થયું છે. પરંતુ જો કોરોનાના કેસો વધે અને લોકો પોતાની જાતે જ સમજે તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં અને અન્ય તાલુકાઓમાં પણ જે આ છે તે લગાવવામાં આવી શકે છે. તેમજ મિત્રો, જે વેપારી એસોસિએશન હોય છે તે પોતાની જાતે પણ આ પ્રકારનું જે છે તે લોકડાઉન લાગુ કરી શકે છે. તો મિત્રો, આ હતો કે ફરી એકવાર જે રાજ્યની અંદર છે તે લોકડાઉનના અનુસાર લાગી રહ્યા છે તે અંગેનો વિડીયો. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. થેન્ક યુ મિત્રો, આભાર.